दोस्तों एक पाइप बनावा वाली कंपनी 1993 नी अंदर मुंबई नी अंदर स्थापना थई हती। ये कंपनी पोतानो आईपीओ लईने आवी रही छे। तो दोस्तों आ आईपीओ नी अंदर अप्लाई करवू जोईए के न करवू जोईए, कंपनी नी डिटेल शू छे, कंपनी नुं फंडामेंटल केवू छे, ए बधुं आपणे जाणीशुं अने जोईशुं के आ आईपीओ नी अंदर अप्लाई करीशुं तो आपणने केटलुं प्रोफिट थशे के थशे ज नहीं प्रोफिट। तो दोस्तों कंपनी नुं नाम छे एरोफ्लेक्स इंडस्ट्रीज प्राइवेट लिमिटेड। जे कंपनी 1993 नी अंदर मुंबई नी अंदर स्थापना करवामां आवी हती। आईपीओ 22 ऑगस्ट थी लई अने 24 ऑगस्ट नी वचमां ओपन रहेवानो छे। आ 3 दिवस नी अंदर आपणे आईपीओ नी अंदर अप्लाई करी शकीशुं। तो चलो दोस्तों टाइम वेस्ट कर्या वगर सीधा ज आपणे जीएमपी ऊपर जईए। जीएमपी ऊपरथी आपणने खबर पड़शे के लिस्टिंग गेन आपणने केटलुं मळशे। तो दोस्तों जीएमपी बहुत जबरदस्त चाली रह्युं छे। जीएमपी 58 रूपियानी आसपास चाली रह्युं छे, मतलब कि 130 शेरोनो आ लॉट छे। एक शेर नी ऊपर आपणने 58 रूपया जेटलू प्रॉफिट थई शके छे। जो एने परसेंटेज मां जोवामां आवे तो 53% नी आसपास प्रॉफिट बतावी रह्यु छे। जो दोस्तों आनुं आ जीएमपी कंटिन्यू चालू रहे छे तो आपणने 7540 रूपया एक लॉट पाछळ आपणने प्रॉफिट थई शके छे। दोस्तों पहला तो आ कंपनी नुं नाम सुयोग इंटरमीडिएट्स प्राइवेट लिमिटेड हतुं, परंतु ए कंपनी नुं नाम चेन्ज करीने एरोफ्लेक्स इंडस्ट्रीज करी देवामां आव्युं। दोस्तों सौथी सारी बाबत तो आ कंपनी नी ए छे के कंपनी पर्यावरणने अनुकूळ आवे एवी वस्तु मेन्युफेक्चर करे छे अने सप्लाय करे छे। मतलब के कंपनीनुं जो मुख्य कामकाज जोवामां आवे तो कंपनी एवी नळी के पाइप बनावे छे जेनी अंदर गैस पाणी लिक्विड ने सप्लाय करी शकाय। आवी रीते कंपनी 1700 થી વધારે પ્રકારની પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે। કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ મુંબઈની અંદર તલોજ ખાતે આવેલું છે। કંપનીનું રેવન્યુ 80% થી વધારે એક્સપોર્ટ એટલે કે વિદેશમાંથી આવે છે। કંપનીનું સેક્ટર પણ સારું છે અને કંપનીનો જે ધંધો છે એક યુનિક ધંધો છે, કારણ કે કંપનીનું કોઈ પણ કમ્પિટિટર સ્ટોક માર્કેટની અંદર લિસ્ટેડ નથી। દોસ્તો આ આઈપીઓ માટે બહુ સારામાં સારી બાબત કહી શકાય, કારણ કે કંપનીનું કોઈ પણ કમ્પિટિટર ના હોય તો કંપનીની માંગ માર્કેટની અંદર બહુ જ સારી રહેતી હોય છે। જો કંપની વિશેની તમને જાણકારી મળી ગઈ હોય અને કંપની વિશે તમે સમજી ગયા હો તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો। તો ચલો દોસ્તો હવે કંપનીનું ફંડામેન્ટલ જોઈ લઈએ। જો કંપનીનું ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય તો આઈપીઓની અંદર છાતી ઠોકીને અપ્લાય કરવું જોઈએ। તો પહેલા તો દોસ્તો કંપનીના ટોટલ એસેટની વાત કરીએ તો કંપનીનું ટોટલ એસેટ હર સાલ વધ્યું છે અને કંપનીનું રેવન્યુ પણ હર સાલ વધ્યું છે। કંપનીના જો પ્રોફિટની વાત કરવામાં આવે તો પાછલા 2 વર્ષ કરતાં જે આ 2 વર્ષની અંદર પ્રોફિટ કંપનીએ કર્યું છે એની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે। કંપનીએ પોતાનું ડેબ્ટ પણ ઓછું કર્યું છે। કંપની ઉપર 45 કરોડનું દેવું છે અને કંપની 30 કરોડ રૂપિયાનું પ્રોફિટ જનરેટ કરી રહી છે। મતલબ કે જો કંપની પોતાનું દેવું ભરવા માંગે તો કંપની પોતાનું દેવું ભરી શકે છે। કંપનીના ફંડામેન્ટલને એનાલિસિસ કર્યા પછી એવું લાગી રહ્યું છે કે કંપનીનું ફંડામેન્ટલ બહુ જ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે। તો દોસ્તો આ હતું કંપનીનું ફંડામેન્ટલ। ચલો હવે આઈપીઓ ડિટેલ વિશે જાણી લઈએ। આઈપીઓ 22 ઓગસ્ટ થી લઈ અને 24 ઓગસ્ટ વચ્ચે ઓપન રહેવાનો છે અને આઈપીઓ ની પ્રાઇસ બેન્ડ 102 રૂપિયા થી લઈ અને 108 રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે। 130 શેરનો એક લોટ રહેશે અને 351 કરોડનો આઈપીઓ છે, જેની અંદર 162 કરોડના ફ્રેશ ઇશ્યુ જારી કરવાની છે અને 189 કરોડના ઓફર ફોર સેલ છે। ચલો દોસ્તો હવે મેઇન સવાલ ઉપર આવીએ કે આ આઈપીઓ ની અંદર અપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ। જો કંપનીના ફંડામેન્ટલને જોવામાં આવે તો કંપનીનું ફંડામેન્ટલ પણ સ્ટ્રોંગ છે અને કંપનીનું બિઝનેસ મોડલ પણ સારું છે અને જીએમપી પણ સારું ચાલી રહ્યું છે। મતલબ કે આઈપીઓ ની અંદર આપણને લિસ્ટિંગ ગેઇન પણ મળી શકે છે અને જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો પણ આપણને સારું એવું રિટર્ન આપી શકે છે। તો દોસ્તો હું આ આઈપીઓ ની અંદર અપ્લાય કરવાનો છું। જો તમે આઈપીઓ ની અંદર અપ્લાય કરવાના હો તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારું આ આઈપીઓ રિવ્યુ તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ફાઇનાન્સ અને સ્ટોક માર્કેટને રિલેટેડ આપણે બધા જ ટોપિકો અહીંયા કવર કરતા હોઈએ છીએ। જો દોસ્તો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને બિલકુલ ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરી શકો છો। મળીશું કોઈ નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો। રામ રામ।